હેલો બબાઈ કેમ છો હા બોલ ભાઈ મજામાં આજે છે ને બબાઈ આપણે તમે આજે મને સરસ વાત કરી હું પેલો શ્લોક બોલતો તો આ ગીતા ધ્વનિમાંથી તો એના ઉપર તમે મને કહેવા માંડ્યા તો મને થયું કે ચાલો ને આપણે વિડીયો કરીએ તો તમે એની જ વાત કરી શકો બરાબર તો એમાં હું પેલો શ્લોક બોલતો તો કે સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ સમુદ્ર માનીર બધા પ્રવેશે જેમાં પ્રવેશે સૌ કામ તેના તેમાં તે કા તે કામ તે શાંતિ પામે નહીં કામ કામી તો આ જે છે કિશોરલાલ ઘનશ્યામલાલ મશુવાળા એ બહુ સુંદર ઓરિજિનલ શ્લોક જે છે ગીતામાંથી એનું ગુજરાતીકરણ કર્યું અને તમે પછી મને પૂછવા માંડ્યા કે કલ્યાણ તને એના લઘુ ગુરુના માપ અને એટલે મેં કીધું કે હા કઈક આમાં બે જુદા જુદા છંદ છે એવું કઈક તમે મને કહેતા હતા તો એ વાત કરો ને આજે બાઈ હા જો આ કિશોરલાલ ઘનશ્યામદાસ મશુવાળાએ જે અનુવાદ સમશ્લોકી કર્યા તો આ મૂળ શ્લોક છે એ પણ ઉપજાતી છંદમાં જ છે પણ મૂળ શ્લોકના આપણે બધા તપાસવા નહીં જઈએ અત્યારે આપુર્યમાણમ વચર પ્રતિષ્ઠમ એને આપણે નહી તપાસીએ પણ આ સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ લગા પ્રવેશે ઉપેન્દ્ર વજ્રા નામનો છંદ અગિયાર અક્ષરનો ગણાય છે પછીની જે બેલિટી છે

અને આ બંને વસ્તુ બંને છંદના છંદ પંક્તિ થાય બંનેની જો પંક્તિઓ ભેગી થઈને એક આખો શ્લોક થયો તો એને ઉપજાતી કહેવાય કારણ કે એમાં માત્ર ઉપેન્દ્ર વજ્રા પણ નહીં માત્ર ઇન્દ્રવજ્રા પણ નહીં એટલે એને એ પ્રમાણે માપ આપ્યું હવે એવું જ એક બીજું ગુજ આવા અગિયાર અક્ષર નો છંદ છે એમાં વળી એક અક્ષર જો વધી જાય તો એ બાર અક્ષર નો છંદ થાય બરાબર છે અને નો થયો એટલે શાસ્ત્રીય રીતે તો નામ જુદું આપ્યું એટલે એકનું નામ આપ્યું વંશસ્થ વંશસ્થમાં શું કર્યું કે લગા લગા ગા લલગા લગા લગા ઓ પાછળ એક ગા વધી ગયો ગા પાછળ એક ગા વધી ગયો ના લગા ગાની વચ્ચે એક લવે હા લઉં મેરા સોરી લવ બેરીથી તો હા 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 અને એવી જ રીતે જે પેલો ઇન્દ્ર વંશા કર્યો કે આને વંશસ્ત કહો અને બીજું જ્યારે આગળ ગુરુ થી શરૂ કરે ગાગા લગા ગા લગ લલગા લગા લગા

पहला उपेंद्र वजह तो लगा लगागा ललगा लगागा बहुत सरल लगा लगागा ललगा लगागा इंद्र वजह गागा लगागा ललगा लगागा ये गाती शुरू थोड़ा बराबर हवे वंशस्थ बराबर लगा लगागा ललगा लगा लगा बराबर बराबर अनेपछि इंद्र वंश

પ્રવાસી પ્રવાસી છું ધરંત વાંછિત છતાંય જાણે અહીનો અહીં સ્થિત ન ભેદ મારે ગતિ કે વિરામનો લહું ઘણું ને ઘણું એ અલક્ષિત રહી જતું સૂચિત થાય ઇંગિતે અજાણ નો આદર હું કરું સ્મિતે પળે પળે નૂતન છે અપેક્ષિત આવી મળે તે મુજમાં સમન્વિત ને સંચરું તે પથ જે તિરોહિત અરે વાહ આવી મળે તે મુજમાં સમન્વિત ને સંચરું તે પથ જે તિરો હિત કેવું સુંદર કાવ્ય કર્યું છે એટલે આ કાવ્ય પણ આખું મને સંભળાય છે બરાબર એના પેલા વંશસ્થ અને ઇન્દ્ર વંશના લઘુગુરુ સંભળાય છે કાવ્યમાં એટલે બહુ સરસ રીતે એમણે કર્યું છે તો એ જે છે આ તમે બોલ્યા એ કાવ્ય એ ઉપજાતિ એને ઉપજાતિ કહેવાય તો અહીંયા ઉપજાતિ ને હાઈબ્રીડ કે એવું કંઈક

જે આપણે ઇન્દ્ર અને ઉપેન્દ્ર વજ્રા નો કર્યો બરોબર અગિયાર અક્ષર હા હા આ પ્રવાસી વાંચ્યું તે બાર બાર અક્ષર નું બરાબર છે પણ હવે બાર અક્ષર ને અગિયાર અક્ષર બાર અક્ષર ને અગિયાર અક્ષર અરે વાહ એનું સંયોજન કરીને એટલે કે ઇન્દ્રવંશ ચારે ચાર માંથી જે આવ્યા તે કવિની ની જરૂરિયાત પ્રમાણે જે કર્યું હા એ કંઈ એવું કરવા નહોતા બેઠા કે મારે મિશ્ર ઉપજાતિ કરવો છે એમની જરૂરિયાત કાવ્યોની અભિવ્યક્તિની જરૂરિયાત માટે આજે કર્યું એનું એક સુંદર ઉદાહરણ આપણને ઉમાશંકર જોશીના કાવ્યોમાં મળે છે વાહ આ કાવ્ય કદાચ તમે નિશાળમાં ભણવામાં પણ આવ્યું હોય ભારતમાં ભણ્યા તેને તો તમે તો કાયમ બોલતા આવ્યા છો આ અને આ એક અને એની જે અંતની કડી પંક્તિઓ છે એ તો જાણે કહેવતરૂપ બની ગઈ છે તો હું એ વાંચું છું પઠન કરું છું રચો રચો અંબર ચુંબી મંદિરો ઊંચા ચણો મેલ ચણો મિનારા મઢો સ્ફટી કે લટકાવો ઝુમરો રંગે ઉડાવો જળના ફુવારા

સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકણી ન લાદ કેટલો બધો આસપાસનો પરિસરમાં જે થઈ રહ્યું છે એનું કેવું વેદના આ કવિએ વેઠી હશે જોઈ હશે અને એ આક્રોશ રૂપે વેદના રૂપે વ્યક્ત થાય છે ત્યારે આ મિશ્રોપજાતિમાં એને એવી સરસ વાચા મળે છે અને આ મિશ્રોપજાતિ છંદમાં એ બધું સમાય છે આ એક બહુ સુંદર કાર્ય છે ઉમાશંકર જોશીનું તો એમાં જે છેલ્લી બે લીટી છે ત્યાં જ એમણે બદલ્યું કે પહેલા તો એમ જ કહ્યું કે આ બધું રચો ભલે કરો વગેરે વગેરે પણ એ બે લીટીનો તમે અર્થ સમજાવો કે આ બધી છે આ બધી જે લીલાઓ કરી એ બધી ધનવંતોની લીલા છે અને દરિદ્રનો એમાં ઉપહાસ થાય છે દરિદ્રની એ ઉપહાસ લીલા અને એ ક્યારે સંકેલાશે કે જ્યારે કોટિક જીભ ફેલતો ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે કારણ કે આ બધી જે ધનવંતોની લીલા થાય છે ને એ ભૂખ્યાજનોને રોટલામાંથી થાય છે એ રોટલો ચોરીને થાય છે એ જ્યારે જઠરાગ્નિ જાગશે ત્યારે તમારા ખંડેરોની ભસ્મકણી પણ નહીં લાગે આ બધું સ્વાહા થઈ જશે એમાં એટલે પેલો છેલ્લા જે શબ્દો છે એ લાધશે છે લાધશે એટલે કે મળશે જ નહીં તમને મળશે જ નહીં ભસ્મકણી પણ નહીં મળે હમ ઓકે તો આ આપણે ઉતારણ અર્થ સમજાવી દીધો તો આ કાવ્ય બધા મિશ્રોપ જાતિમાં અને આ કાવ્ય ઉમાશંકર જોશીનું તમે આજે બોલ્યા બહુ સરસ સમજાવ્યું આમાં છંદોની પણ મજા આવી ગઈ અને એક સુંદર કાવ્ય સાથે આપણે પૂરું થયું વાહ થેન્ક યુ